ગુજરાતમાં ઉત્તરાયણની ઉત્સવ ભેરમણી ઉજવણી, ઊંધિયા જલેબીની ઉડી જયાફત, વહીદાનની સરવાણી. દિવસે પતંગબાજી અને રાત્રે ચુક્કલબાજીની મોજ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં રાત્રે આતિશબાજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા અને થલતેજમાં ચગાવી પતંગ, તો જગન્નાથ મંદિરે ઝુકાવ્યું છે. અમદાવાદના ન્યુરાણીપમાં 45 લાખની ચોરીના કેસમાં બે પકડાયા, 92 સીસીટીવી ફૂટેજ પરથી આરોપી પકડાયા. અને અનેક લોકોએ પાડવાનો પ્રયાસ કર્યો છે. નીતિન પટેલનો વિરોધ વ્યંગનું કહ્યું છે કે વિકાસનો પતંગ નહીં કપાય. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસ, 3 દર્દીના મોત, તો 737 દર્દીઓ ડિસ્ચાર્જ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મેટ્રો ન્યૂઝથી. મેટ્રો ન્યૂઝમાં વાત કરીએ 4 મોટા શહેરોની, જેમાં અમદાવાદમાં ઉત્તરાયણનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. તો આ બાજુ સુરતમાં આરટીઓમાં વધુ એક સુવિધા કરવામાં આવી છે, જેને લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત હવે લોકોને આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. તો કોરોના મહામારી વચ્ચે રાજકોટના લોકોએ મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી. રાજકોટમાં યુવાનો અને યુવતીઓએ પીપીઈ કીટ પહેરીને પતંગો ચગાવ્યા. અમદાવાદ ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં બે કાર સામસામે અથડાતા કાર સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં એકનું મોત થયું છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હળવા મૂડમાં જોવા મળ્યા છે. ગાંધીનગર જિલ્લામાં ₹70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવરના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રમૂજ મૂડમાં રાજકીય રીતે 3 મહત્વના મુદ્દા પર ભાર મૂક્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન તાક્યું અને કહ્યું કે મને અલગ પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો છે, પરંતુ મને કાંઈ જ ફરક પડતો નથી. આ સાથે તેમણે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તમારા બધાના સહયોગથી કરીએ છીએ, પણ તમે અમને સાચવો છો, અમને પાડી નથી દેતા. નહીં તો પિરામિડ ઉપરથી નીચે હલી જાય તો પડીએ નીચે, તો નીચે વરણ પાછું ઓછું વાગે. હો તમને કહીતો, હાડકા ભાગણ ફ્રેક્ચર થાય તો ઉપર વરણ જ થાય. એટલે અમારે તો બહુ સાચવવું પડે છે. મારે તો બહુ પાડવાનો લોકોએ પ્રયત્ન કર્યો, પણ ભગવાન દર વખતે બચાવી લે. તમે બધા બચાવી લો. કોક પાડવા જાય તો 10 જણા ચીલવા વાળા આવી જાય છે. કોઈ સફર આ મિનિટ સુધી તો ભગવાનનો આશીર્વાદથી થયું નથી. ઘણું કરીએ છીએ અને ઘણું કરવાનું છે. બહુ ચડાયું આપણે, પણ આવા વિકાસના પતંગ અહીંયા કોઈએ કહ્યું ખૂબ સારું કર્યું. બધા પતંગ કપાઈ જાય, પણ વિકાસનો પતંગ ના કપાય. એ ચડતો ને ચડતો અને આગળ વધતો ને આગળ વધતો જ રહે. બીજા વિરોધ પક્ષો ગમે એવા પેચ લડાવે, ગમે એવી દોરી લાવે, ચીનની દોરી લાવે વિરોધ પક્ષ વાળા, ગમે એટલો કાચ નાખે, ગમે એવો સરેશ નાખે, પણ આ ભાજપનો કમળવાળો પતંગ એ 25 વર્ષથી ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ગૃહમંત્રી અમિતભાઈના નેતૃત્વમાં, મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં, અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં, અમારા 1 કરોડ કાર્યકરો જે ચગાવીએ છીએ, એ કોંગ્રેસ વાળાના બધા ફૂદા કપાઈ જ જાય છે. એમના પૂછડાય ક્યાંય પકડાતા નથી. પણ આ ચૂંટણી આવે છે, સ્થાનિક સ્વરાજની, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ વખતે વધેલી ઘટી બધું જતું રહેવાનું છે, કશું રહેવાનું નથી. અમદાવાદના નુરાણીપ વિસ્તારમાં આવેલ પાયલ જ્વેલર્સ નામની દુકાનમાંથી ₹45 લાખના દાગીનાની ચોરી થઈ હતી, જેમાં ચોરી કરનારાઓ બેકાર એન્જિનિયર અને સોનાનો માલ મુદ્દામાલ ખરીદનાર સોનીની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે, જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. શશી આનંદભાઈ શુક્લા ઉંમર 31 નો
आज आरोपी छे एने बोलावी एनी पूछपरछ करता सीसीटीवीमां अने एनी जे ओरिजिनल एनो जे फोटोग्राफ छे एना आधारे एनी ओळख थई शके हती एनी ऊंडाणमां पूछपरछ करता तो जामनगर में एलसीबी की टीमें पांच शख्सों ने घातक हथियारों साथ झड़पी पड़ा है जारे साथे रहेला अन्य आठ शख्सों भागी छूटवा में सफल रहा है। जो समयसर जामनगर एलसीबी ने बातमी ना मिली होत तो कदाच मोटो कांड जामनगर जिला ने जेल बहार सर्जाई चुक्यो होत। आ मामले सीटी ए डिविजन पोलिस मथक में गुनो नोधायो है। पोलिस आगनी तपास कार्यवाही हाथ धरी है। कल एलसीबी को शाम को बातमी मिली थी कि जामनगर जेल के बाहर कुछ लोगों ने जेल से कुछ जामीन पे जो छूटने वाले थे उनको मारने का प्लान बनाया था। बातमी के आधार पे तात्कालिक हमारी टीम वहां पे पहुंच गई और कुछ शंकास्पद मूवमेंट के आधार पे हमने वहां पर इमीडिएटली पांच लोगों को एक गाड़ी में डिटेन किया। तो अहमदाबाद पुलिस कमिश्नर ऑफिस की पाछळ चालता जुगारनो वीडियो वायरल थयो छे। कमिश्नर ऑफिस पासे आवेला माधुपुरानी हदमा आवेला जागीरनी चालीमां चालता सट्टाना स्टेन्ड जोवा मळ्या। आ जुगारधाम लिस्टेड जुगारी दाऊद बेफाम चलावी रह्यो छे। दाऊद 15 થી વધારે રાઇટર રાખીને સટ્ટા સ્ટેન્ડ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલાર એનર્જી અને પાવર પોલીસને ઓપન મુક્તિ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત સોલાર પાવર અને એનર્જીના આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ઉદ્યોગો વેપાર તથા લોકોમાં સોલાર પાવરનો ઉપયોગ વધી રહ્યો છે। ગુજરાતનો કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા એનર્જી પાર્કનું પીએમએ ખાતમુહૂર્ત કર્યું છે અને ગુજરાતમાં 1,80,000 લોકોને સોલાર રૂફટોપ આપ્યા છે અને દેશના અન્ય રાજ્યોને પણ ગુજરાતના આ મોડેલને અનુરૂપ અનુસરી રહ્યા છે। સોલાર પેનલ તો પહેલા પણ હતી, પણ સોલાર એનર્જીના ઉત્પાદનને વાયેબલ બનાવવા 2010માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પાટણના ચારણકા ગામે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપીને આની શરૂઆત કરી હતી। ગુજરાતની આ સાહસિક શરૂઆત પછી આખો દેશ આ દિશામાં વિચારતો થયો। જાણીતા હાસ્યકાર સાઈરામ દવે પરિવાર સાથે રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે। પોતાના આગવા અંદાજમાં સાઈરામે પતંગના પેચ લગાવ્યા હતા। સાથે સાઈરામ દવે છે, હાસ્ય કલાકાર, તેઓ અત્યારે પોતાના ઢાબે પતંગ ઉડાડી રહ્યા છે। સાઈરામભાઈ શું કહેશો, પતંગ ઉડાડી રહ્યા છો, ખાસ વેક્સિન પણ આવી ચૂકી છે, કઈ પ્રકારનો અત્યારે માહોલ છે ઢાબેમાં? આપણી ગુજરાતીઓની એક માનસિકતા એવી છે કે પતંગ ચગાવવા કરતાં પેચ કાપવામાં આપણને વધારે મજા આવતી હોય, તો બસ આ વખતે આમ ઢીલો ઢીલો પવન છે અને આપણી અમે ગુજરાતીઓની હવા છે ને એ બાજુવાળાના પતંગ ઉપર હોય, બાજુવાળાના ધાબે કેવો પવન છે એની ઉપરથી આપણે આપણી હવા નક્કી કરતા હોય છે। તો આ પતંગ આકાશને પ્રેમપત્ર લખવાનો દિવસ છે। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ વેક્સિન આખા રાજ્યની અંદર, આખા દેશની અંદર વહેંચાઈ રહી છે, એટલી ઝડપથી એક આશા પ્રસરી છે લોકોમાં, ડરનો માહોલ થોડોક ઓછો થયો છે, સાવચેતી રાખીએ અને આવતી ઉત્તરાયણ આપણે સેનિટાઈઝર મુક્ત અને માસ્ક મુક્ત ઉજવીએ એવી પ્રાર્થના। પવન ઓછો છે, શું કહેશો? હા, પવન માણામાં કદાચ વધી ગયો છે, એટલે હવામાં આકાશમાંથી ઓછો છે, પરંતુ એ તો આપણા હાથની વાત નથી, પણ ધીમે ધીમે તોય ધીમે ધીમે ઉડે છે પતંગ, એનો એનો જલસો છે। કેમ પતંગની એક અલગ એક વ્યાખ્યા છે તમારી પાસે? હા, એટલું જ કે પતિદેવ છે ને બધા, મને પતંગ જેવા લાગે છે, પત્નીઓ જેટલી છે એ બધી દોરા જેવી લાગે છે અને સાસરિયું છે એ ફિરકી જેવું લાગે છે અને પૂછડા ક્યારેક બાંધે છે, હવે તો નથી બાંધતા હોતા, પણ ક્યાંક ક્યાંક પૂછડા ભેગા ઉડતા હોય છે, તો એ શાળાઓને ગોઠવવાની વ્યવસ્થા હોય છે પરિવાર। ખાસ રાજકોટવાસી છો, ગઈકાલે જ કોરોનાની વેક્સિન રાજકોટ અહીંયા આવી છે, શું કહેશો? હા, બસ એનો આનંદ છે મને, અને જેમ પતંગ ઉપર એક ભરોસો હોય છે કે આકાશમાં જઈને આ ઉડશે જ, એ નક્કી નથી હોતું કે કઈ ઉડશે ને કઈ સાંજ સુધી રહેશે, તો બસ આ વેક્સિન પણ કામયાબ નીવડે અને જલ્દીથી આપણે આપણે યસ 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 બચી ગયું। હા, અને ડરનો માહોલ શરૂઆતમાં તો હતો જ, પણ મને પૂરો ભરોસો હતો કે આપણને માણસો બનાવ્યા છે ઈશ્વરે, તો આપણે જરૂર એનો ઉકેલ શોધી શકીશું અને એવું જ થયું, એનો મને આનંદ છે। થેન્ક યુ વેરી મચ। આપણી સાથે સાઈરામભાઈ દવે, જેઓ પોતે
હાલ ધાબા ઉપર પતંગ ઉડાડી રહ્યા છે. ખાસ તો તેમના પરિવાર સાથે તેઓ અત્યારે હાલ પતંગ ઉડાડી રહ્યા છે, સાથે કેટલાક મિત્રો તેમના આવ્યા છે. સ્પષ્ટપણે અત્યારે જે SOP સરકાર દ્વારા કરવામાં આવી છે તે જ રીતે હાલ હાસ્ય કલાકાર સાંઈરામ દવે પોતાના ધાબા ઉપર ચડી અને પતંગ ઉડાડી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિર દર્શનાર્થે આવ્યા હતા. અમિત શાહે જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ લીધા. મકર સંક્રાંતિ નિમિત્તે પરિવાર સાથે ગાય તેમજ ગજરાજની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થલતેજ અને ઘાટલોડિયામાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે ઘાટલોડિયામાં ઉત્તરાયણની ઉજવણી કરી અને ઉત્તરાયણની ઉજવણી સમયે અનેક લોકો તેમને મળવા અને નિહાળવા માટે જોવા મળ્યા. સાથે જ અમિત શાહ થલતેજમાં પહોંચ્યા હતા અને થલતેજમાં પણ પતંગ ચગાવીને ઉજવણી કરી હતી. આ સમયે અનેક લોકો તેમને જોવા ત્યાં ઉમટી પડ્યા હતા. ઉત્તરાયણની ઉજવણી કરતા અમિત શાહ દેખાવા મળ્યા અને અમદાવાદની અંદર એક અનેરો માહોલ જોવા મળ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદ આવ્યા છે, જેમાં અમદાવાદમાં તેમણે ઘાટલોડિયા અને થલતેજ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદમાં પ્રવાસ છે, ત્યારે અમદાવાદના થલતેજના મેપલ ટાવર ટ્રીના PME બ્લોક ખાતે અમિત શાહે પતંગબાજી કરી હતી. મેપલ ટાવર આસપાસના લોકો ભેગા થઈને શાહને પતંગબાજી કરી રહ્યા, જ્યારે શાહે ઘાટલોડિયામાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે. મહત્વનું છે કે શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે જ ઉજવતા હોય છે. કોરોના કાળ પતંગ રસિયાઓને બહોળા સંખ્યામાં સોસાયટીમાં જોડાવા પ્રતિબંધમાં મૂકી દીધા છે, જેને કારણે સોસાયટીમાં ફક્ત ફ્લેટના મેમ્બર્સ તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે અમદાવાદવાસીઓ ધાબા પરથી નિયમો સાથે પતંગ ચગાવી રહ્યા હતા, પરંતુ દર વર્ષની જેમ DJ અને સાઉન્ડ વગર લોકોને ઉત્તરાયણની મજા બગડી હોય તેવું લોકોમાં જોવા મળતું હતું. હોય છે. આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદવાસીઓ છે તે ઉત્તરાયણની મજા છે માણી રહ્યા છે, ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દર વર્ષની જે મજા હોય છે તેના કરતાં આ ફેરી જે ઉત્તરાયણ છે તેમાં કંઈક અલગ મજા છે. કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારબાદ સરકાર દ્વારા જે પહેલો એવો તહેવાર છે કે જેમાં લોકોને જે છૂટ આપવામાં આવી છે. પતંગ રસિકો છે અમદાવાદવાસીઓએ તેમને જ પૂછીશું, જે પ્રમાણે દર સાલની ઉત્તરાયણ હોય છે આ સાલની ઉત્તરાયણ કેવી? આ સાલની ઉત્તરાયણમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે તો એન્જોય કરવા માટે નથી, પરંતુ એટલીસ્ટ એવું છે કે આ ફેરી બધા લોકો પોતપોતાના ફેમિલી જોડે એટલીસ્ટ એન્જોય કરી શકશે. અને પ્લસ ગાઈડલાઇન એવી છે કે બધા ફ્રેન્ડ્સને ને બધાને નથી બોલાવી શકવાના, પણ એનું કોઈ ફરક નથી પડતો, કારણ કે અમે લોકો તો જે એવરી ટાઈમ જેટલું એન્જોય કરીએ છીએ એટલું અમે લોકો એન્જોય કરવાના જ છે. બિલકુલથી બીજા પણ એક પતંગ રસિક છે તેમને જ પૂછીશું, દર ફેરી ઉત્તરાયણ આપ ઉજવો છો DJ સાથે ઉજવો છો, આ ફેરી DJ નથી, શું કહેશો? DJ નથી તો મજા તો નહીં આવે, પણ તો બી મજા કરીશું અને એન્જોય તો કરીશું ફેમિલી સાથે. ઓલવેઝ બહાર જતા હોઈએ છીએ, આ વખતે ફેમિલી સાથે એન્જોય કરશું. બિલકુલથી લોકો છે જે પરિવારજન સાથે ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે જે સરકારની ગાઈડલાઈન છે તેનું પણ પાલન ચુસ્તપણે કેર કરવાનું રહેશે. કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાયણનો પર્વ છે, લોકો પતંગ ચગાવવામાં એટલા મશગુલ બની ગયા છે, પરંતુ આ ઉજવણીમાં ઘણા અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ જાય છે. કાચવાળો પાંજો અને ચાઇનીઝ દોરીના ઉપયોગના કારણે અનેક પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે, જેમાં સંવેદના ફાઉન્ડેશન અને સજાગ ફાઉન્ડેશન દ્વારા અબોલ પક્ષીઓ માટે કામગીરી કરવામાં આવી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવી રહ્યું છે. સંવેદના ફાઉન્ડેશન પહેલી વખત અને સજગ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી પક્ષી બચાવ અભિયાનનું કાર્યક્રમ કરી રહ્યો છે. આજે સવારથી અમે ઓછામાં ઓછા 30 પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું છે. તો ઉત્તરાયણ પર્વ પર લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે અને પતંગ ચગાવતા હોય છે, ત્યારે પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘવાઈ જતા હોય છે. રાજકોટના કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું હતું, જેના અલગ અલગ તાલુકામાં તે સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઊભા કરાયા, જેમાં ઘવાયેલા
અબોલ પક્ષીઓને સારવાર માટે આપવામાં આવ્યા હતા. મંતવ્ય ન્યૂઝ સાથે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ મિત્તલભાઈ ખેતાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરનો તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો છે. ઘવાયેલા પક્ષીઓ માટે એનિમલ હેલ્થ લાઇન, એમ્બ્યુલન્સ અને સરકારી વેન્ટિલેટરની એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત છે. ગયા વર્ષે શહેરમાં 700થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા, જેની સારવાર અને માવજત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના કરવામાં આવી હતી. કરુણા અભિયાન 2021 અંતર્ગત આજરોજ દર વર્ષની માફક કલેક્ટર તંત્રના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત, પશુપાલન શાખા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજકોટ મહાનગરપાલિકા અને સર્વે સરકારી તંત્રોના સથવારે રાજકોટની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે મેગા કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આણંદ અને જૂનાગઢથી ખાસ તબીબો બોલાવી લગભગ 20 જેટલા નિષ્ણાત વેટરનરી તબીબો અત્રે સેવા આપવા માટે અહીંયા આવ્યા છે. કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન તરે રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ ખાતે પતંગથી પક્ષીઓ ઘવાય અને એની સારવાર માટે આ કંટ્રોલ રૂમ વર્ષોથી આ એનિમલ હેલ્પલાઇન સરકારી તંત્રના સહયોગથી ચાલુ કરે છે. ગયે વર્ષે 2 દિવસમાં 1500 જેટલા ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે આ સંસ્થા નિમિત્ત બનેલ છે અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન નીચે આખા રાજ્યમાં કરુણા અભિયાન 10 દિવસ સુધી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલુ જ છે. ઉત્તરાયણ પર્વે વડોદરા પોલીસે આકાશી પેટ્રોલિંગ કર્યું હતું. આકાશમાં વડોદરા પોલીસે ડ્રોનની નજર રાખી હતી. ડીજે વગાડનારા ઉપર પોલીસે ડ્રોનથી નજર રાખી અને કાર્યવાહી પણ કરી હતી. ઉત્તરાયણ પર્વમાં ધાબા પર પતંગ ઉડાડવાની સાથે સાથે પતંગ રસિયાઓ ચીક્કી, વસાણા સહિત ઊંધિયું તેમજ જલેબીની જાફત માણતા હોય છે, ત્યારે અમદાવાદમાં વિવિધ બજારોમાં ઠેર ઠેર ઊંધિયા જલેબીનું વેચાણ શરૂ થયું છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા અગાઉથી જ તૈયારીઓ આરંભી દેવાઈ હતી. વહેલી સવારથી જ લોકો ઊંધિયું અને જલેબી લેવા માટે દુકાનમાં પહોંચી ગયા હતા, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે દુકાનમાં ઘરાકી ઓછી જોવા મળી. જોકે ઊંધિયું અને જલેબીના ભાવમાં 10-15% ભાવ વધારો નોંધાયો છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદવાસીઓ એટલે કે દરેક તહેવારના રસિયાઓ જે સીધા દ્રશ્યો બતાવીશ કે જે પણ અત્યારે હાલ જે અમદાવાદવાસીઓ છે તે ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયાની જે મજા છે તે માણી રહ્યા છે. દુકાનમાં અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કે લોકો પણ જે ઊંધિયું છે તે ઊંધિયું લેવા આવી રહ્યા છે, અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બોર્ડ મારેલું છે કે લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું, એટલે કે માસ્ક પહેરવાની સાથે સાથે દુકાનદાર પણ છે તે આ જે સોશિયલ ડિસ્ટન્સ છે તે નિયમો છે તેના પાલન કરી રહ્યા છે, કે એટલે કે કહી શકાય કે અમદાવાદવાસીઓ જે ઉત્તરાયણનો તહેવાર છે તે જે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ અત્યારે હાલ ઉજવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો દર વર્ષે જે પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં લોકો છે તે ઊંધિયું, જલેબી, ફાફડા અને તેની મજા માણતા હોય છે, પરંતુ આ ફેરી જે કોરોનાની મહામારી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે તહેવારોને લઈને જે પ્રમાણે જે છૂટછાટ આપવામાં આવી છે, દુકાન માલિકને જ પૂછીશું. સર, ગયા વખતે જે પ્રમાણે ઊંધિયાનો માહોલ હતો અને આ ફેરી ઊંધિયાનો માહોલ છે, કેટલો ફરક છે, શું કહેશો? અત્યારે તો કેવું છે કે આમ કોરોનાના હિસાબે થોડું બજાર થોડું દબાય છે, બાકી આમ તો એવરેજ હવે ગરાગી સ્ટાર્ટ થવાનો તૈયારી છે, એટલે હવે 11 વાગ્યાના આસપાસ ગરાગી રહેશે આમ તો. ગયા વર્ષે જે પ્રમાણે ધંધામાં જે લોકોને ભીડ ઉમટતી હતી, આ ફેરી કેવું છે, લોકો આવી રહ્યા છે, શું કહેશો? આ ફેરી એટલી ગરાગી નથી, આમ જોઈએ એવી ગરાગી નથી છે, પણ એવી જોઈએ એવી ગઈ સાલ જેવી નથી આમ. બિલકુલથી જે દુકાનદાર છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે દર વખતે જે ગરાકીનો માહોલ હોય છે તે આ ફેરી નથી, પરંતુ જે પ્રમાણે જે હવે જે સમય થયો છે એટલે કે 11 વાગ્યા બાદ જે લોકો છે તે લોકો પણ નીકળતા હોય છે ઘરની બહાર અને ક્યાંક ને ક્યાંક જે ઊંધિયું અને જલેબીની જે મજા છે તે માણતા હોય છે. તો આ તરફ સુરતમાં ઉત્તરાયણની ધૂમ ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ધાબા પર જોવા મળ્યા. આવતીકાલે આર્મી ડે હોવાથી લોકોએ આર્મી ડેની થીમ ઉપર ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સમગ્ર ગુજરાતની અંદર ખંભાથી પતંગ ઉતરે સુરતનો માંજો મશહૂર છે, ત્યારે સુરતવાસીઓ મકરસંક્રાંતિની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરી રહ્યા છે અને અગાસી ઉપર એકઠા થઈને તમામ લોકો આજે મકરસંક્રાંતિ છે તેની ઉજવણી કરી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે, સાથે સાથે ઊંધિયું જલેબીની જાફત પણ માણી રહ્યા છે. ત્યારે એટલું સ્પષ્ટ કહી શકાય કે આ કોવિડ 19ની સાથે મકરસંક્રાંતિનો
તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સુરતના જે રાજન વિસ્તારમાં આવેલો જે કોમ્પ્લેક્સ છે ત્યાં લોકો આર્મીની થીમ પર એટલે કે આર્મીના કપડાં પહેરીને તેઓ મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે. કારણ કે આવતીકાલે આર્મી ડે છે, સાથે સાથે આજે મકર સંક્રાંતિ છે અને તેની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે. ત્યારે સુરતવાસીઓનું શું કહેવું છે, શા માટે આર્મીના કપડાં પહેરીને તેઓ ઉજવણી કરી રહ્યા છે? મકર સંક્રાંતિ છે, સાથે સાથે આર્મીનો ડ્રેસ પહેરીને આપ ઉજવણી કર્યા છો, શું કારણ છે? એનું કારણ છે, કાલે 15 જાન્યુઆરી આર્મી ડે છે, એટલે અમે બધા સોસાયટી વાળા એવું વિચાર્યું કે આપણે આર્મી જે કામ કરી રહી છે સરહદ માટે કે દેશ માટે, એના માટે આપણે એમને પ્રોત્સાહન આપી અને આપણે બધા જ આ ડ્રેસ પહેરીએ. ચોક્કસ આર્મી ડ્રેસ સાથે મકર સંક્રાંતિ ઉજવણી કરવામાં આવી રહી છે. COVID-19ની ગાઈડલાઈનનું પાલન પણ કરવાનું છે અને મકર સંક્રાંતિની પણ ઉજવણી કરવાની છે, શું કહેશો આપ? હું એવું કહેવા માગું છું કે મકર સંક્રાંતિ જે સાથે COVID-19 કોરોનાના એ ચાલી રહ્યા છે, એ હિસાબે આપણે બધાએ એનું પાલન બી કરવું જોઈએ અને સાથે ઉજવણી બી કરવી જોઈએ. મકર સંક્રાંતિ જે કાલે 15 જાન્યુઆરી આર્મી છે, એટલે અમે બધાએ આજે નક્કી કર્યું કે બધા પોતે આર્મીનો યુનિફોર્મ પહેરો અને આપણે ઉજવણી કરીએ. ગયા વર્ષે આપણે મકર સંક્રાંતિ ઉજવી હતી, ગયા વર્ષની મકર સંક્રાંતિ અને આ વર્ષની મકર સંક્રાંતિ શું ફરક જોવા મળ્યો છે? ગઈ મકર સંક્રાંતિમાં બહુ ઉત્સાહ વધુ હતો, આ વખતે ઉત્સાહ ઓછો છે. કારણ કે કોરોનાની મહામારી ચાલે છે, ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે ભાઈ ટેરેસ પર આટલા લોકોએ ભેગા થવું, બહારના કોઈ વ્યક્તિને ભેગા ન કરવા, એટલે આપણે એ ગાઈડલાઈનથી ચાલીએ છીએ. ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહ્યા છે અને મકર સંક્રાંતિ ઉજવણી કર્યા છે, માસ્ક પણ પહેર્યું છે, ટેરેસ પર ભેગા થયા છે, કોરોના સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે આપને? થોડું ઉત્સાહ ડાઉન છે, પણ આપણે સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને આપણે સેફટી સાથે સેલિબ્રેટ કરીએ છીએ. તમે જોઈ શકો છો અમે એક ટેરેસ પર 50 થી વધારે પબ્લિક લોકો ભેગા નથી થયા, બધા માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ બધું જ ફોલો કરે છે. એટલે ઉજવણી કરીને થોડુંક આપણે જે આ 2020નું વર્ષ જે એકદમ જ અપસેટ ને ડિપ્રેશન વાળું ગયું છે, તો આ નવા વર્ષની શરૂઆત થોડા ઉમંગ ઉત્સાહથી કરીએ છીએ કે આવનારું વર્ષ સારું જાય. નવા વર્ષનો પહેલો તહેવાર છે અને સામાન્ય રીતે આપણે તહેવારમાં લોકો ભેગા થઈને ઉજવતા હોય છે, પરંતુ આ વખતે ભેગા નથી થઈ શકે, અફસોસ તો રહેતો હશે. એક અફસોસ તો રહે છે કે આપણે સ્નેહી સ્વજનો મિત્ર મંડળ વધારે પડતા ભેગા નથી થઈ શકતા, પણ એ જે કરવાનું છે તે આપણે આપણી સેફ માટે, આપણા લોકો માટે, આપણા દેશ માટે જ કરવાનું છે. જ્યાં સરકાર આટલી બધી મહેનત કરે છે તો આપણે સરકારને સહકાર આપવો જોઈએ, આપણે સપોર્ટ કરવો જોઈએ. એટલે આપણે ભલે તહેવારોમાં એટલા બધા લોકો ભેગા ના થઈએ, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્ક ને થોડી અવેરનેસ સાથે આપણે ઉજવણીએ તો એમાં કોઈ વાંધો નથી. શું કરશો આજે આખો દિવસ, કયા પ્રકારનો કાર્યક્રમ છે? દિવસ હવે અમે આ પતંગ ચગાવીશું, બપોરે ઊંધિયાની પાર્ટી કરીશું, બહુ વધારે જ નહીં પણ ડિસ્ટન્સ સાથે અમે એન્જોય કરીશું. આવતું આવનારું 2021નું વર્ષ બધાનું સારું જાય, બસ એ જ ભગવાન અમારી પ્રાર્થના. મકર સંક્રાંતિનો તહેવાર ડીજે વગર અધૂરો લાગતો હોય છે, પણ આ વખતે ડીજે નથી વગાડવાનો, પરિસ્થિતિને અનુકૂળ રહીને શીખવું જોઈએ. સુરતવાસીઓ મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે, શહેરમાં તમામ ધાબા ઉપર આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ તો છે જ, પરંતુ સાથે સાથે એટલું કહી શકાય કે COVID-19ની જે SOP છે, સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેનું પણ પાલન કરવાનું છે, એટલે કહી શકાય કે સુરતવાસીઓ ધાબા પર એકઠા તો થયા છે પરંતુ દૂર રહીને મકર પતંગો જોવા મળ્યા છે, પતંગો લોકો ધાબા ઉપર આવીને ચગાવી રહ્યા છે, તમામ ધાબાના આ જ દ્રશ્યો છે, લોકો પતંગ તો ચગાવી રહ્યા છે પરંતુ ધાબા પર માંડ 5 થી 10 લોકો જ એકત્ર થઈ રહ્યા છે, કારણ કે COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. એટલે આ પ્રકારના દ્રશ્યો તમામ ધાબા ઉપર જોવા મળે છે. સામાન્ય દિવસોમાં એટલે કે ગયા વર્ષની જો વાત કરીએ તો ગયા વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર હતા, આ વખતે ઓછા લોકો છે. બીજું એક મહત્વનું કારણ છે કે સુરત શહેરની અંદર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પવન ઓછો છે, પવનની ગતિ ઓછી છે, એવું પણ પતંગ રસિકો એક ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ જેમ જેમ દિવસ ઢળતો જશે તેમ પતંગ પવનની ગતિ જે છે એ વધે તેવી સંભાવના છે. એટલે સુરત શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે COVID-19ના પાલન સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. કોરોના મહામારી વચ્ચે રાજકોટના લોકોએ મકરસંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી. રાજકોટમાં યુવાનો અને યુવતીઓએ પીપીઈ કીટ સાથે પતંગો ચગાવ્યા, તેમજ કોરોનાથી બચવા લોકોએ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું. તો જામનગરમાં ફુગ્ગા વેચતા પરિવાર દ્વારા સખત બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. આ પરિવાર ફુગ્ગામાં હવા ભરવાને બદલે સીએનજી રિક્ષામાંથી જ ગેસ ભરી ફુગ્ગાનું વેચાણ કરી રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં તે પૂર્વે જાગૃત નાગરિકના ધ્યાને આ પરિવાર આવતા જાગૃત નાગરિકે ફુગ્ગાનું વેચાણ બંધ કરાવ્યું. મહત્વનું છે કે આ વિડીયો જામનગરના રણજીત સાગર રોડ પરનો છે અને સાથે જ આ વિડીયોને લઈને તપાસ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavyanews.com પર.